સ્વાધ્યાય 3.2 અને 1-6 દાખલા જોઈ લીધા. દાખલા નંબર 7 છે અને એ પણ ખૂબ જ અગત્યનો દાખલો છે, એટલે ખાસ ધ્યાન આપીને સમજજો. આવી ગઈ છે આપણી એપ્લિકેશન SS એજ્યુકેશન. આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, હવે તમને એકાઉન્ટ અને સ્ટેટનો દર મળશે. સંપૂર્ણ પાયાથી શિક્ષણ, બધા જ પ્રશ્નો, બધા જ સ્વાધ્યાય અને બોર્ડમાં પૂછાયેલા દાખલાનો સમાવેશ. વધુ માહિતી માટે SS એજ્યુકેશન એપ્લિકેશન વિઝિટ કરી શકો. મધ્ય કેટલે એક્સ બાર આપેલો છે અને અહીંયા મધ્ય કેટલે વાય બાર આપેલો છે. વિચરણ એટલે SX પણ એનો વર્ગ આપેલો છે અને એનું વર્ગમૂળ કરે તો 8 થઈ જાય. એ જ રીતના SY સ્ક્વેર આપેલો છે અને એનું વર્ગમૂળ કરે તો 15 થઈ જાય, જો વર્ગમૂળ કરવાનું આવે તો. અને સહસંબંધ એટલે કે R ની કિંમત આપણને આપેલી છે. હવે X બરાબર 60 એટલે છેલ્લે જ્યારે એક્સ આવે ત્યારે એક્સ બરાબર આપણે કેટલા લેવાના છે? 60 લેવાના છે. છેલ્લે એકદમ લાસ્ટમાં આવીએ ત્યારે એક્સ બરાબર આપણે 60 લઈશું. અને પછી આ દાખલો જે છે એ દર વખતે જુલાઈમાં પૂછાઈ ગયો, 18, 19 અને 22માં પૂછાઈ ગયો. એટલે એવું નહીં કે જુલાઈમાં જ પૂછાય, માર્ચમાં પણ એ દાખલો પૂછાઈ શકે, પહેલી પરીક્ષામાં પણ પૂછાય, બીજીમાં બી પૂછાય, પૂછાઈ શકે. બરાબર, ચલો હવે દાખલાની શરૂઆત કરીએ. પહેલાં આપણે શોધવાનું આર આપેલો, ત્યાં આર પરથી બી શોધવાનું. આર આપી દીધો છે, સૂત્ર મૂકવાનું આરનું અથવા બીનું. બીનું આપણે સૂત્ર મૂકીએ તો બી ચાલે, આર ડોટ SY ના છેદમાં SX. અને જો તમે આરનું સૂત્ર મૂકે તો આરનું સૂત્ર મૂકે તો SX ગુણાકારમાં આ રીતના ધારો કે લખીજો, આર બરાબર બી ગુણ્યા SX ના છેદમાં SY. આ બંને વસ્તુ સેમ જ છે, કરીએ આપણે એટલે ખબર પડે. ચાલો પહેલાં અહીંયા બી આપેલો નથી એટલે બી તો શોધવાનો જ છે, પણ આર આપેલો છે 0.82 એટલે 0.82 અહીંયા બરાબરમાં લખાય. બેમાંથી એક જ કોણ છે કે સમજાવવા માટે છે, અહીંયા બી આવવાનો, અહીંયા બી બેઠો જ રહેવાનો. SY ના છેદમાં SX, SY કેટલા છે તો SY 15 કહેવાય. કેમ? SY સ્ક્વેર છે તેનું 15 કહેવાય. તો અહીંયા લખવાના 15 અને અહીંયા લખવાના 8. એ જ રીતના અહીંયા કેટલા લખવાના? અહીંયા લખવાના 8 ને અહીંયા લખવાના 15. આ બંનેને આ બાજુ લેતા આવવાનું અથવા આ બાજુ છે જ, એટલે આપણે કરીએ 0.82 × 15/8 અથવા આ બંનેનો સરવાળો કરીએ. પહેલાં બંનેનો સરવાળો કરીએ એટલે 12.3 આવે અને ભાગ્યા 8 એટલે બી બરાબર 12.3/8 કરીએ એટલે 1.54. જો આ રીતે કરો તો પણ ચાલે ને આ બી ચાલે. કેવી રીતના? જો 0.82 × 15 કરવાના, નીચેવાળો ઉપર જાય અને છેદમાં 8 આવે અને બરાબર આ બાજુ બી વધે એટલે બી બરાબર કેટલા આવવાના? ફરીથી યાદ થવાનું, 12.3/8 બરાબર બી એટલે બી બરાબર કેટલા આવવાના? 1.54. એટલે બેમાંથી તમને જે રીત ગમે એ કરી શકાય. SX ના છેદમાં SY કર્યું તો અહીંયા આર લખવું પડે બી, પણ આપણે બી લખે તો કેમ કે શોધવાનું તો બી જ છે એટલે આ પણ ચાલે. બંનેમાંથી કોઈ પણ એક રીત ચાલે. બી શોધે પછી તો આપણને એ આવડતું જ છે, એ બરાબર શું? Y-BX. અને વાય બાર તો છે જ, Y-બાર 180 છે અને X-બાર 82 છે. તો અહીંયા લખવાના Y-બાર 180, બી કેટલા આવ્યા? 1.54 અને X-બાર છે 82. હવે બંનેનો ગુણાકાર કરી દેવાનો, 180 1.54 × 82 કરીએ એટલે 126.28 આવે. હવે બાદબાકી કરીએ એટલે આપણને એ મળી જાય, એ બરાબર 180 − 126.88 એટલે 53.72 આવે. હવે છેલ્લું સૂત્ર એટલે વાય કેપ, એટલે એ વત્તા BX, એ તો શોધી લીધો 53.72, બી પણ શોધેલો આપણે 1.54 અને એક્સ છેલ્લો જવાબ આ જ આવે. પણ અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે એક્સ બરાબર 60 આપેલા છે એટલે અહીંયા આપણે 60 લખી દેવાના. અહીંયા શું કહેવાનું? આપણે 53.72 વત્તા 1.54 અને એક્સની જગ્યા પર લખવાના 60. ગુણાકાર કરી દેવાનો, 53.72 વત્તા 1.54 × 60 કરવાના. 1.54 × 60 કરે એટલે 92.40 આવે, 92.40. અને સરવાળો જ છે એટલે છેલ્લે લખી દેવાનું વાય કેપ બરાબર, આ બંનેનો સરવાળો કરી દેવાનો એટલે 146.12 આ છેલ્લો જવાબ આવે. 146.12 આપણો છેલ્લો જવાબ આવે. એટલે બહુ ઇઝી દાખલો છે, પરંતુ જ્યારે આર આપે ત્યારે કેવી રીતના દાખલો કરવાનો, જ્યારે બી આપે ત્યારે કેવી રીતના દાખલો કરવાનો, જ્યારે સહવિચરણ આપે ત્યારે કેવી રીતના દાખલો કરવાનો એ થોડુંક સમજવાની જરૂર છે. સહવિચરણ એટલે કો એક્સ વાય, આ આપેલું ત્યારે આપણે SX² લખીએ છીએ, આ રીતના આપણે બી શોધવું પડે. અને અત્યારે બી કેવી રીતના શોધ્યું? આર આપેલું તો SY ના છેદમાં SX કર્યું, અથવા એ નીકળવું તો આ પણ ચાલે, SX ના છેદમાં SY, પણ અહીંયા બી લખવો
પણ એના બે સૂત્રમાંથી કોઈ પણ સૂત્ર વાપીને બી શોધવાનો, પછી એ તો આપવું છે જ, અને વાયનું કેપનું બી સૂત્ર આપણને ખબર છે. એટલે હવે બે દાખલા બાકી છે, દાખલા નંબર 8 અને દાખલા નંબર 9, એ નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે કરીશું. આભાર.